जय श्री कृष्ण। लालनना ऊनना टोपी जी सिद्ध करीशू। खूब सरल रीत है आ, अने एमां गूथवा के कई करवानी जरूर नथी। केनवासनू कपड़ू लेवानू छे, थोड़ू कड़क आवे छे आ कपड़ू। या ना होय तो तमे कार्डबोर्ड पण लई शको। 7 થી 8 સેન્ટીમીટરની પહોળાઈ રાખવાની છે, પટ્ટી કટ કરવાની છે। 7 થી 8 ઇંચ જેટલી લેન્થ લઈ લેવાની। આ પ્રમાણે સર્કલ બનાવીને જોઈ લેવાનું। 2 સેન્ટીમીટર થવું જોઈએ। તમારે જેટલી સાઇઝ કરવી હોય એ પ્રમાણે કરવાની। અને સોય દોરો લઈને સર્કલને આ પ્રમાણે ગાંઠ કરી લેવાની છે। ત્યારબાદ બીજું સર્કલ બનાવવાનું। પટ્ટીની ઉપર જ બરાબર આવે એ પ્રમાણે ટાંકા મારતા જવાનું। આ પ્રમાણે કપડું સોફ્ટ હોય તો 3-1 સર્કલ કરી લેવાના। આપણે આ બેઝ તરીકે યુઝ કરવાનું છે, એટલે જેટલું સ્ટ્રોંગ હશે આ એટલું ટોપી સરસ બનશે। છેડાને પણ બરાબર સીવી લેવાનો સર્કલ સાથે। હવે ઊન કટ કરવાનું છે। લગભગ 5 ઇંચ જેટલી લેન્થ લેવાની। અને સેમ જ સાઇઝના આ પ્રમાણે કટ કરી લેવાના છે પીસ। હવે દર વખતે 1 પીસ લેવાનો અને એને વચમાંથી વાળી લેવાનો। બરાબર મિડલમાં લઈ આવવાનું એને, અને જે સર્કલ આપણે તૈયાર કરેલો એમાં એને પોરવીને છેડા ખેંચી લેવાના, એટલે આ પ્રમાણે તૈયાર થઈ જશે। ખુલ્લા છેડા હોય એ બાજુ રાઉન્ડ ભાગ રાખવાનો અને પોરવતા જવાનું। બિલકુલ ગેપ ના રહે એ પ્રમાણે પાસે પાસે એડજસ્ટ કરીને કરતા જવાનું છે। સેમ જ રીતે આખો સર્કલ કમ્પ્લીટ કરી લેવાનું। આ પ્રમાણે તૈયાર થશે। હવે બધા છેડાને એકવાર ખેંચી લેવાના, એટલે એકદમ ટાઈટ રીતે સેટ થઈ જાય।
त्यार बाद हाथ थे एने स्मूथ थी जाए प्रमाणे सेट करीने एक ऊनो पीस फरी कट करवानो छे लगभग 6-7 इंचनो। एने वच्चमांथी वाळी लेवानो અને ખુલ્લા છેડા હોય એમાં જે પ્રમાણે સાઈઝ રાખવી હોય એ પ્રમાણે ગાંઠ મારી લેવાની છે। હવે આ બધા વધારાના છેડાને કટ કરવા મેં ઝીકઝેક સીઝર યુઝ કરી છે। સાદી સીઝર પણ ચાલે। ઝીકઝેક સીઝરથી ફિનિશ સારું આવશે અને રેસા નીકળશે નહીં કટ કર્યા પછી પણ। આ પ્રમાણે ખૂબ જ સુંદર ટોપી તૈયાર થશે। તમે પણ તમારા લાલન માટે જરૂરથી બનાવજો। જય શ્રી કૃષ્ણ।